તો હમણાં થોડાક સમય પહેલા જ આપણે દશેરાની ઉજવણી કરી અને દશેરાએ ઘોડા દોડવાવાળી વાત તો તમે બધાએ સાંભળી જ હશે. હવે બધાએ સાંભળ્યું છે કે દશેરાએ ઘોડા દોડે, પણ કેમ દોડે? પાપડા જલેબી ખાવા અને ક્યાં દોડે? આજના એપિસોડમાં હું તમને બતાવું. મારું નામ છે માનવ જોશી. શું પ્લાનના હેરિટેજ ફૂડ વોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આવી ગયો છું ગાંધી રોડ પર. ગાંધી રોડ છે એટલે બધાએ ચાલતા જવું પડે, એટલે નહીં કારણ કે ગાંધીજી ચાલતા હતા, પણ એટલે કારણ કે અહીંયા ટ્રાફિક જ એટલો છે અને પાર્કિંગની એટલી જગ્યા નથી, એટલે આપણે બધા અહીંયા ચાલતા જઈ રહ્યા છીએ. અને મારો આ સંઘર્ષ જ્યારે પૂરો થશે ત્યારે હું પહોંચી જઈશ અમદાવાદની સૌથી જૂની રેસ્ટોરન્ટ, 120 વર્ષ જૂની અને જેના પાપડા જલેબી ખૂબ વખણાય, કદાચ આ જેઠાલાલની બર્થ પ્લેસ પણ હોઈ શકે. હું આવી ગયો છું ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ પર. માનવ જોશી છું અને મારી સાથે અત્યારે છે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટના ઓનર માલવ જોશી. માલવભાઈ કેમ છો? હેલો. સો હવે આપણે આ જે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ 120 વર્ષ જૂની આટલી હેરિટેજ રેસ્ટોરન્ટ આપણે કહી શકાય, એની શરૂઆત કઈ રીતે થઈ, ક્યાં થઈ, શું થયું? આ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટની શરૂઆત મારા ગ્રેન્ડફાધર ચિમનલાલ હેમરાજ જોશીએ શરૂઆત કરી હતી માનવભાઈ ચાથી. અને ચા એટલી બધી પ્રચલિત થઈ કે દિવસની 18,000 કપ ચાય, હા, તો એટલી બધી ચા જ હતી અને લોકોને ખૂબ પસંદ પડતી. આજે પણ લોકો એમ કહેતા કે એ આટલી બધી ચા બનાવવા માટે એક કોપરનો બોઇલર તૈયાર કર્યું હતું અને એમાં ગરમ પાણી રહેતું કે જેથી ઝડપથી ચા બની શકે. તો લોકો આજે જૂના જેટલા બી છે એમ કહે છે કે ચલો બંબાની ચા પીવા જઈએ, તો એ રીતે ફેમસ થઈ હતી ચા. કેટલી પણ દુકાનો હતી તો જે આપણી ચા પીને ઘરે પોતે કેટલી વસાવી રાખતા અને ચા ભરી પછી ચા પીને પછી દુકાન ખોલવાની, એવો એક નિયમ પણ હતો. તો ત્યાંથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે રેસ્ટોરન્ટમાં એને પરિવર્તન કર્યું અને ફાફડા શરૂ કર્યા. આપણા ગુજરાતમાં ફાફડાની સાથે સાથે કઢી ખૂબ પ્રચલિત છે. જેમ કે તમે ઢોસા ખાવા જશો તો સંભાર ખૂબ પસંદ કરે છે લોકો, એવી જ રીતે આપણી કઢી ખૂબ પસંદ કરી. તો કઢી માટે દાદાએ એક નળી બનાવી, નીચે પૈડા લગાવ્યા અને આખી ટ્રોલી ફર્યા કરતી રેસ્ટોરન્ટમાં. એટલે ફૂલ આપણે ઇનોવેશન સાયન્ટિસ્ટ હતા આપણે. હા જી. અને કમંડળથી એ કઢી પીરસાતી અને એ પણ લોકોએ ખૂબ પસંદ કરી. ત્યારબાદ એની સાથે સાથે જલેબી શરૂ કરી. તો ફાફડા અને જલેબી અલગ અલગ તો ખવાતા હતા જ, ગુજરાતમાં બધે જ ખવાતા હતા, પણ એ બેનું કોમ્બિનેશન અને ખાસ કરીને દશેરાના દિવસે એ કોમ્બિનેશન એટલું બધું પ્રચલિત થયું કે અમારા પૂર્વજો બધા એડ કરતા. મિલોનો જમાનો હતો એટલે મિલોમાંથી જેટલો બી ફ્લો આવતો તો એ બધા જ અહીંયા આવતા. 7 થિયેટર હતા ગાંધી રોડ પર. 7? હા. તો એટલું બધું સવારે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ઘરાકી ચાલુ જ રહેતી. લોકો કહેતા કે અહીંયા લાઈન અમને જગ્યા મળે એટલે અમારું અહોભાગ્ય, એમ એટલી બધી લાઈન લાગેલી રહેતી. તો આપણા સાથે કઢી જલેબી એ બધું ખૂબ પસંદ થયું. અને દશેરાનો જે ટ્રેન્ડ છે, હવે તો લંડન અમેરિકા બધે જ લાઈનો લાગે છે, બધાને એ દિવસે ફાફડા જલેબી ખાવા જ હોય છે. પણ એની શરૂઆત તો એમ કે ભાઈ આપણે ત્યાંથી શરૂ થઈ, એ ટ્રેન્ડ આપણે શરૂ કર્યો એવું શ્રેય જાય છે. ત્યારબાદ ડાઇનિંગ હોલ શરૂ કર્યો એટલે ગુજરાતી થાળી આપણે ફર્સ્ટ શરૂ કરી. અચ્છા. તો એ જમાનામાં એક આનામાં શરૂ કરેલું અને એટલી બધી પસંદ પડી લોકોને અને શોભતું બાણું એમ કહેવાતું. આજે લોકો એનો પાપડ બી યાદ કરે છે કે મોટી તાસક હતી ભારે વજનદાર અને એની અંદર એક પાપડ આવતો. તો લોકો કહે છે કે હજી એ પાપડ મળે છે, એવી રીતે એને પણ યાદ કરે છે અને મિસ કરે છે. આપણી દાળ માટે એવું કહેવાય કે ભાઈ અમે 3 દરવાજાથી આવીએ એટલે એની સુગંધ ચાલુ થાય અને 5 કુવા દરવાજા જઈએ ને ત્યાં સુધી અમને એની સુગંધ આવે. અને દાળ તમારી ખાઈએ
એટલે ત્રણ દિવસ સુધી સાબુથી હાથ ધોવા છતાં પણ એ સ્મેલ જાય નહીં એવો તમે મસાલો શું નાખો છો? એટલે હું હસવામાં કહું તમે સાબુ ચેન્જ કરો ભાઈ, બંટી તેરા સાબુ સ્લો હે. હાજી, એવું ઘણી વાર હસતા આપણે કહીએ પણ આજે પણ લોકો એને ખૂબ યાદ કરે. એટલું બધું યાદ કરે કે હું કોલેજ કાળમાં આવતો, ચડ્ડી પહેરીને આવતો, મારા દાદા સાથે આવતો, અમે એમ કે એટલું બધું ટેમ્પ્ટેશન રહેતું કે આજે અમે ચાલતા આવવાનો વધારે ટાઈમ હતો એ સમયે તો, અને અથવા લોકો પાસે ઘોડા ગાડીઓ હતી. અત્યારે બી ચાલતા જવું પડે પાર્કિંગ. હા, હવે તો એ રીતે આવવું પડતું, પણ એનું એટ્રેક્શન એક જ હતું અને એને લીધે ખૂબ ખૂબ પસંદ કરતા લોકો, અને એ ફર્સ્ટ થાળીનું પણ શ્રેય આપણને જાય છે. બીજી પણ એક વાત કહું તમને વચ્ચે કે કેટલીક જ્ઞાતિમાં પ્રથા એવી છે કે લગ્ન સમયે લગ્ન પડો લેવાનો હોય તો લગ્ન પડો લઈને એ બધાને દરેકને જલેબી પોતાની યથાશક્તિ જે પ્રમાણે હોય એ પેક કરાવવાની અને પછી જ એ પ્રથા પૂરી થાય એવો આજે પણ એ રિવાજ છે. અને જૂના ટાઈમમાં તો લગ્ન ગીતોના ફટાણા જે ગવાતા એમાં વેવાઈને મેણું પર મારતા કે ભાઈ તમે અમને ચંદ્રવિલાસ ના લઈ ગયા, અમદાવાદ લઈ ગયા તો શું કામ લઈ ગયા, એવા એવા પ્રચલિત ગીતો લોકગીતો બી છે. ખાસ કરીને તો બધાની ફિલિંગ છે જ, જે મેં પહેલાં બી કીધું કે હું ચડ્ડી પહેરતો ત્યારે આવતો. એક વસ્તુ છે, એક ભદ્રમ ભદ્રા કરીને આપણા બહુ મોટા લેખક હતા, ગદ્ય લેખક હતા, અને એમના ગ્રાન્ડ સને આવીને મને કીધું કે મારા દાદા વિલમાં લખીને ગયા છે કે મારી આવનાર પેઢીને ચંદ્રવિલાસ બતાવજો. અચ્છા, હાજી, એટલે આ રીતનું છે. બીજા પત્રકારો, ગીત સંગીતકારો, સેલિબ્રિટીઝ તો આપણે જોયા જ છે, તો એ પણ આ બધાને પસંદગી છે જ. તો ચંદ્રવિલાસને એન્ટર કરતાં જ મારી નજર અહીંયા આ એક સ્ટ્રક્ચર પર પડી અને ઓનર્સની સાથે વાત કરતાં મને ખબર પડી અહીંયા એક 150 વર્ષ જૂની, એટલે 120 વર્ષ જૂનું ચંદ્રવિલાસ છે અને 150 વર્ષથી 150 યર્સ જૂની અહીંયા એક જ્યોત છે. અહીંયા ગિરનારથી આવેલી દાતાર પીરની ગાદી છે અને જ્યોત છે, અને એવું એવી અહીંયાના લોકોની માન્યતા છે કે 2002ની આસપાસ એક આગની ઘટના બની હતી, જ્યારે જેમાં આસપાસની ઘણી દુકાનોને ઘણું નુકસાન થયું હતું અને ચંદ્રવિલાસ જે 4 માળની રેસ્ટોરન્ટ હતી એના ઉપરના 3 માળ પણ બળી ચૂક્યા છે, જે અત્યારે નથી. પણ આ જ્યોત અહીંયા હાજર છે એટલે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરને કોઈ નુકસાન ન થયું, અને એવું લોકો માને છે કે આ જ્યોતના કારણે આ ગ્રાઉન્ડ ફ્લોર બચી ગયો. તમારી સામે અહીંયા ગરમા ગરમ ફાફડા અને જલેબી આવી ગયા છે અને હવે હું બિલકુલ વાતો નથી કરવાનો. તો બીજી પણ ઘણી બધી વાતો ચંદ્રવિલાસ વિશે જાણવા જેવી છે કે અમદાવાદનું જે આઇકોનિક સોંગ છે કે હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો, એ સોંગમાં ચંદ્રવિલાસ ફીચર થયેલું છે. ચંદ્રવિલાસનો એક આખો સ્ટાન્ઝા છે, એક આખો 4 લાઈનો ચંદ્રવિલાસ માટે ગાવામાં આવેલી છે, જેમાં અસરાણી ચંદ્રવિલાસનું મેન્શન કરે છે. અને બહુ જ બધા મહાનુભાવો આ જગ્યાને વિઝિટ કરી ચૂક્યા છે, મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, રાજ કપૂર, કિશોર કુમાર સર, અમિતાભ બચ્ચન, આ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક, અમુક લોકો એવા છે જેમણે આને આ ફાફડા જલેબી ચાખ્યા છે બહાર ક્યાંક, અને બીજા અમુક લોકો એવા છે જે લોકો આ જગ્યાને વિઝિટ કરી ચૂક્યા છે. હેરિટેજ ફૂડ છે, રિવ્યૂ કરવાનો કોઈ સવાલ જ નથી આવતો. આપણે કાલે વાત કરીશું. હેરિટેજ ફૂડ વોકના આજના એપિસોડમાં અમે હતા ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ પર. અહીંયા અમે લોકોએ ખાધા ગરમા ગરમ ફાફડા અને જલેબી. અહીંયા જો તમે આવો તો તમે ફાફડા મેળવી શકો છો 520 રૂપિયા કિલો અને જલેબી તમને મળશે 680 રૂપિયા કિલો. તો આવા જ ગરમા ગરમ ફૂડવાળા એપિસોડ્સ લઈને હું તમારી પાસે આવતો રહીશ.
ત્યાં સુધી તમે ખાતા રહો અને જોતા રહો btvgujarati.com.